उमरगाम तालुकाना डेहली गामे दमणगंगा सुगर फेक्टरीनी वार्षिक साधारण सभा योजाई हती। दमणगंगा सुगर फेक्टरीना डिरेक्टरो तेमज सभासदोनी मळेली आ वार्षिक साधारण सभामां आगामी समयमां 100 करोड़ रूपियानुं धिराण मेळवी इथेनोल अने सुगरना उत्पादन माटे कंपनीने कार्यरत करवानो ठराव करवामां आव्यो हतो। आ कार्यक्रममां धारासभ्य रमणभाई પાટકર પણ ઉપસ્થિત રહ્યા હતા। એમાં જે કે નાના શ્રીમંત અને મોટા ખેડૂતોનો જે સહયોગ અમને વર્ષોથી મળતો રહ્યો છે, એટલે શેરડી ઉંગાડીએ પણ એને પિલાણ ક્યાં કરાવીએ મોટો પ્રશ્ન સતાવતો હતો, અને અત્યાર સુધી અમે ચીખલીની અંદર એ આપતા હતા પણ ગણદેવીની અંદર, પણ ત્યાંના ખેડૂતોએ પણ એક વાંધો લીધો કે ભાઈ અમારી જે રીતે શેરડી કપાશે તે રીતે દમણગંગાની પણ શેરડી કપાવી જોઈએ, અને એના કારણે કાપણીની અંદર વિલંબ થવાના કારણે ઘણા ખેડૂતોએ આ શેરડી કરવાનું હવે માંડવાડ કર્યું છે। પણ અમે આશાવાદી છે કે જે અમારી સૂકી નહેર છે એ નહેર ઉપરથી સૂકો વિસ્તાર છે તેને અમે ઉદ્ધન સિંચાઈ યોજના દ્વારા એ કવર કરીશું, કેટલીક ડીપ કરીને વધારે પાક થાય એટલા માટે અમારે ડીપ યોજના પણ અમલમાં મૂકીશું અને એના ખેડૂતોને ફાયદો રહેશે, અને સાથે સાથે અહીંયા પેલાની વ્યવસ્થા થઈ જાય એ રીતે અમારું એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ જે છે એ દ્વારા વધારે શેરડી રોપવા માટેનું પણ આયોજન અમે આ જ વર્ષેથી કરીશું અને ફેબ્રુઆરી સુધી એ આયોજન પણ અમે કરીશું। દમણગંગા સુગર ફેક્ટરી એટલે દક્ષિણ ગુજરાતની અંદર ઉમરગામ તાલુકો, પારડી તાલુકો, ધરમપુર, કપરાડા તાલુકો અને જીવાદેવરી સમાન છે। એમાં અત્યાર સુધી 19,000 જેટલા સભાસદો નોંધાયેલા છે, અને એમાં 65% આદિવાસીઓ છે। સરકારની પણ વ્યવસ્થા છે કે જે આદિવાસીઓ અનુસૂચિત જાતિઓ જે સભ્ય હોય તો એમને 2 રૂપિયા 5,000નો શેરફાળો એને આપવો અને સભાસદ બનાવવો, અને એટલા માટે અમે આશાવાદી એટલા માટે બન્યા છે કે આ વખતે નાણામંત્રી આપણા વાપીના છે કનુભાઈ દેસાઈ સાહેબ, તદુપરાંત આદિજાતિ વિભાગના મંત્રી નરેશભાઈ પણ છે, તો એમની સાથે સંયુક્ત અમારા તમામ ધારાસભ્યો, બોર્ડ ડિરેક્ટરો અને પાર્ટીના હોદ્દેદારો સાથે મળીને ગાંધીનગર ખાતે મિટિંગ કરવામાં આવી, અને અમે વિનંતી કરી કે અમારી પાસે શેરફાળો માત્ર 4,48,00,000 છે, તો 5 કરોડ રૂપિયા અમારે ન્યૂ ગુજરાત પાર્ટ 2ની અંદર 5 કરોડ રૂપિયા શેરફાળા રૂપિયા તમને અમે આપો કે જેથી અમારો શેરફાળો વધે, અને 13 કરોડ રૂપિયા અમે ઝુંબેશના રૂપની અંદર શેરફાળો તૈયાર કરીએ, તો માન્ય મંત્રીશ્રી કનુભાઈએ અમને કહ્યું છે કે જો 13 કરોડ રૂપિયા શેરફાળો તમારો કરી નાખો તો 33 કરોડ રૂપિયા સરકારના જે 30% પ્રમાણે શેરફાળો આપવાનો થાય છે એ ચોક્કસ અમે આપી દઈશું, અને એટલા માટે આ સુગર ફેક્ટરી હવે એમાં માત્ર ખાંડ બનાવવાનો જ નથી, આ સુગર ફેક્ટરીની અંદર એથલેન્થ પ્લાન્ટ બનશે, અને સાથે સાથે આ ચાલુ થઈ જાય ત્યારબાદ તરત જ ખેડૂતોને બેનિફિટ બીજો મળે એટલા માટે અમે કેરીનો પર્સ બનાવીને પણ વેચાણ કરીશું, આ રીતનો પણ પ્લાન અમે નક્કી કર્યો છે। NCDC દ્વારા અમને 67 કરોડ રૂપિયાને NOC મળેલી છે, અને બાકીના 33% સરકાર તરફથી આપશે, અને 10% શેરફાળા રૂપિયા અમે જ કરીશું, તો આવતા વર્ષે એટલે કે આવતા ઓક્ટોબરની આજુબાજુ આ સુગર ફેક્ટરી પ્લાન્ટની અંદર આવી જશે, અને અમે આશાવાદી બન્યા છે, અને એના અનુસંધાનમાં આવતીકાલે જ અમે સાંસ્કૃતિક વિકાસ મંડળ ધોળીપાડાની અંદર સરપંચશ્રીઓ, માન્ય સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, ખેડૂત મિત્રો, મોરચાના આગેવાનો બધા અમે સાથે બધા ભેગા મળીશું, અને દરેકને 5-10 શેર આપવા માટેનો પણ કાર્યક્રમ આવતીકાલે જ અમે કરીશું, અને આ રીતે અમારા એક યાદી ઔપચારિક રીતે બનાવી તો ડાયરેક્ટરો પણ અમારા 50 કોઈ લેશે, કોઈ 100 લેશે, કોઈક 20 લેશે, આ રીતે ટોટલ મારા 1700 જેટલા શેરફાળો આવતીકાલે વેચાઈ જાય એ રીતે મારી વ્યવસ્થા અમે કરી છે, અને એમાં ચોક્કસ અમે આશાવાદી છે કે લોકો જો ખેડૂતો સહયોગ આપશે તો આવતા ઓક્ટોબરની અંદર અહીંયા અમે પિલાણની અંદર આવી જશું।